नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन यूट्यूब क्लासेस में तमारू स्वागत छे। आजे आपणे धोरण 6 विषयनो अभ्यास करिए, एक्टिविटी 4 टेस्ट द वेस्ट। आ एक पाठ जे छे ए ज्यारे पांडवोने अज्ञातवासनो वनवास थयो हतो, ज्यारे 14 वर्षनो अज्ञातवासनो वनवास थयो हतो, ત્યારે પાંચેય પાંડવો જે છે એ અલગ અલગ ભેષ બનાવી અને અલગ અલગ રાજ્યમાં રહેતા હતા, જેને કોઈ ઓળખી ન શકે એવી શરતે એને મોકલવામાં આવ્યા હતા। એટલા માટે અજ્ઞાતવાસનો વનવાસ કહેવામાં આવતો। એટલે પાંચેય પાંડવો જે છે એ ત્રિવનપુરમ નામનું એક રાજ્ય હોય છે, એને ત્યાં ભીમ નામનો જે પાંડવ જે છે એ ભીમ જે છે એ રસોયો બની અને આ રહેતો હતો રસોયો બનીને। હવે એક વખત બન્યું એવું કે રાજાને ત્યાં મહેમાન આવ્યા અને મહેમાન જે છે એ આવ્યા એટલે રાજાએ રસોયાને ઓર્ડર આપ્યો, રસોયો એટલે કે ભીમને ઓર્ડર આપ્યો કે આજે કંઈક એવી વસ્તુ બનાવો કે મહેમાનને મજા આવી જાય। હવે રાજા સ્પેશિયલ રસોડામાં જાય છે, રસોડામાં જાય છે તો જે ડીટિયા ને કચરો ને આપણે શાકભાજી સુધારતા ત્યારે હોય ને એવો બધો કચરો પડ્યો હતો, એટલે રાજાએ પૂછ્યું કે આ શું છે, એટલે રસોઈયા બોલ્યો, રસોઈયા એટલે કે ભીમ બોલ્યો કે સાહેબ આ તો શાકભાજીનો કચરો છે, ખાલી છાલ ને એવું બધું છે, આ તો ફેંકીવાનો છે, હમણાં હું ફેંકવા જ જાઉં છું। એટલે એમ કહે છે કે ના, અને ફેંકવાનું નથી, આમાંથી કંઈક નવી વસ્તુ બનાવવાની છે તારે, વેસ્ટ ધ બેસ્ટ। અને ભીમ જે છે એ બધા પાંદડા અને ડીટીયામાંથી બધું મરી મસાલો મિક્સ કરી અને કંઈક એવી નવી વસ્તુ બનાવે છે કે મહેમાનોને ખૂબ પસંદ આવે છે, અને ત્યાંથી એનું નામ છે ઇવિલ, એવિલ નામ પડી જાય છે, અને એવિલ જે છે એ ત્યાંની ફેમસમાં કેરળની ફેમસમાં ફેમસ પ્રખ્યાત ડીશ બની જાય છે, તે દિવસથી લોકો તેને ખાય છે। આવું એક નાનકડું લેસન છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ, આપણે એને જોઈએ સમજીએ। ચાલો, ધ મહારાજા ઓફ તિરુમપુર ઓર્ડર એ હ્યુઝ ડિનર। મહારાજા તિરુમપુર છે એને એક મોટો ડિનરનું આયોજન, ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, કારણ કે ઘણા બધા મહત્ત્વના મહેમાનો આવવાના હતા એના ઘરે, મહારાજા તિરુમપુરના ઘરે ઘણા બધા મહત્ત્વના મહેમાનો આવવાના હતા। સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, જેથી આજે મહારાજા જ ખુદ રસોડામાં હતા। હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ, તેઓ ફોર ધ ગેસ્ટ, તેઓ મહેમાનો માટે ખાસ ભાણું જમવાનું ઈચ્છતા હતા। ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે રસોઈયો પોતાનું કામ કરતો હતો અને રાંધતો હતો। કુક વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, રસોઈયો બોલે છે કે આવો મહારાજા, તમને જોઈને મને ખૂબ આનંદ થયો, હું તમને જોઈને રાજી થયો। કિંગ યોર ડિશિસ સ્મેલ રેડી રિયલી ગુડ, રાજા આ ડિશિસ જે છે એ ખરેખર ઘણી ખરેખર સારી છે। કુક થેન્ક યુ યોર મેજેસ્ટી, તમારો ખૂબ ખૂબ આભાર। કિંગ પોઇન્ટિંગ ધ સ્ક્રેપ ટુ ધ બાસ્કેટ, વોટ ઇઝ દેર ઇન ધ બાસ્કેટ, હવે રાજા જે છે એ સામે આંગળી ચીંધે છે અને કહે છે કે આ બાસ્કેટમાં શું છે। કુક દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ, આ શાકભાજીનો કચરો છે, યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે, હું તેને ઘા કરવા ઈચ્છું છું। કિંગ નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ના ના આ કચરો જે છે એ હું શાકભાજીનો કચરો જે છે તે હું બહાર ફેંકીશ, ફેંકવાનો નથી। ફાઇન્ડ વે ટુ ધેમ, તેનો કાંઈક ઉપયોગ કરો, ફાઇન્ડ વે ટુ યુઝ ધેમ, તેનો કાંઈક ઉપયોગ કરો તમે,
खूब श्योरली आई विल, ચોક્કસ સાહેબ હું કરીશ. Then the king left the kitchen. અને પછી રાજા જે છે એ રસોડામાંથી બહાર વયા જાય છે. The cook was worried. રસોઈયો ચિંતા કરવા લાગે છે. He started the scrap and started thinking. તે કચરાની સામે જોવે છે અને વિચારે છે. He had no idea. તેને એક સોરી હી હેડ એન આઈડિયા, તેને એક વિચાર આવે છે. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ, પહેલાં તો તેને બધા વેજીટેબલને સાફ કર્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રેપ, લાંબી લાંબી ચીરો કરી. હી પુટ ધેમ ઇન ટુ ધ બિગ પોટ, અને એક મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, અને પછી તેને રાંધવાનું ચાલુ કર્યું. ઇટ હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર, તેમાં કોકોનટ ઓઇલ નાખ્યું, એટલે તેલ નાખ્યું, લીલા કલરના મરચાં નાખ્યા, અને બધો પાવડર નાખ્યો ગાર્લિક. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ વેજીટેબલ, અને પછી શાકભાજીઓ નાખ્યા. હી ધેન એડેડ સોલ્ટ ટુ, મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd and curry. થોડાક એને કઢીને દહીં એવું બધું નાખ્યું. હી ઓલ્સો ક્યોર્ડ અ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ, ફરી પાછી એક ચમચી ઓઇલ નાખી. હી ધેન ડેકોરેટ ધ ડીશ ઇઝ કરી લીવ્સ, અને પછી લીલ એના લીમડે મીઠા લીમડાના પાનથી એને શણગાયરી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, હવે આ નવી ડીશ છે એ તૈયાર થઈ ગઈ હતી. He served the dish of the guest, અને મહેમાનને પીરસવામાં આવી. Everyone liked it very much, બધાને તે ખૂબ પસંદ આવી. જેટલા મહેમાન આવ્યા હતા બધાને તે ખૂબ ને ખૂબ પસંદ આવી. The guest, what is the name of this dish? આ ડીશનું નામ શું છે? The cook was confused. Cook જે છે એ confused થઈ જાય છે. Cook, the name of the dish was evil. તે ડીશનું નામ evil છે. એ વિલ બીકમ ફેમસ ઓલ ઓવર ધ કેરેલા, અને તે દિવસથી આખા કેરેલામાં એ વિલ નામની ડીશ છે એ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. એન્ડ જસ્ટ ઇમેજિંગ ઇટ ઓલ કમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને આ બધું શેમાંથી બન્યું હતું? જે આપણે કચરો શાકભાજીનો ફેંકી દઈએ એમાંથી બનાવવામાં આવ્યું હતું. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમે જાણો છો કે આ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ અ ભીમ, તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવ્સ એન્ડ ધ કિંગ વોઝ વિરાટા, તમને ખબર છે કે આ પાંડવોમાંનો એક ભીમ હતો અને જે રાજા હતો એ વિરાટા હતો. મેં કીધું ને કે 14 વર્ષનો વનવાસ થયો હતો એના માટે એ લોકો વયા ગયા હતા, તો અહીંયા ભીમ છે એ રસોઈયો બનીને રહેતો હતો. પાંડવ વેર હાઈડિંગ ઇન ધ કિંગડમ, પાંડવો જે છે એના રાજ્યની અંદર છુપાઈને રહેતા હતા. એવિલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ, એવિલ જે છે એવિલ નામની ડીશ છે એ તામિલનાડુમાં પણ પ્રખ્યાત થઈ હતી. તો આવો એક સરસ મજાનો પાઠ છે, આપણે ઘરે જઈને વાંચશો, બીજી વાર જ્યારે PDF આવે ત્યારે એમાંથી લખી અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે.